अमदावाद शहर नो मोटो ड्रग माफिया अने हथियारों नो सौदागर साजिद लाला उर्फे एमडी तेना सागिर्दो साथे आजे क्राइम ब्रांचे झड़पी पाड्यो छे। अमदावाद क्राइम ब्रांचे साजिद अने तेना साथीओ इदरीस एमडी ने हथियारों साथे झड़पी पाड्यो छे। अमदावाद क्राइम ब्रांचे बातमी ना आधारे साजिद शेख इदरीस अने महबूब ने 6 पिस्टल अने 420 जीवता कारतूस साथे झड़पी पाड्यो छे। साजिद अने इदरीस हथियारों नी साथे साथे एमडी ड्रग्स नो वेपार साथे पण संकळायेला छे। आधार અમારા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પીવી દિસેનાવે ટીમને પણ સૂચના આપી હતી। એમના જે પીએસઆઈ છે આઈએએસ નબારી એ આપણા કામે લાગેલા હતા। આપણા જે અમારા એએસઆઈ છે જે ઇન્દ્રિશભાઈ સામંતખાન નાવની ચોક્કસ બાતમી મળી હતી કે મોહમ્મદ અસલમ મિયાવાની જાતે શેખ જે રહે છે જુઓપુરા એની પાસે હથિયારો પણ છે અને ઘણા બધા કારતૂસો છે। એ આધારે એના ઘરે તપાસ કરતા જે મળી આવેલો એની પાસેથી 4 અમે હથિયાર પિસ્તોલ પકડી એની જે કાર્ટિસના બોક્સ હોય એ બોક્સ 420 21 બોક્સ હતા એમાં કરતા 420 કાર્ટુસ હતા બીજા 96 કાર્ટુસ અમને છૂટક પડ્યા। આમ એની પાસેથી 4 પિસ્તોલ 21 બોક્સમાં 420 કાર્ટિસ અને 96 છૂટક થયા। ત્યારબાદ એને પૂછતા એને બીજા બે આરોપીના નામ આપેલા કે મોહમ્મદ આરિફ ઉર્ફે ગુલામ નબી એની પાસે અને મોહમ્મદ ઇદ્રિસ અબ્દુલ શેખ પાસે પણ હથિયાર મેં અગાઉ આપેલા હતા। એ આધારે મોહમ્મદ આરિફ ને અમે પકડ્યો એની પાસે પિસ્તોલ નંબર 1 અને કારતીસ 4 મળ્યા અને મોહમ્મદ ઇદ્રિસ સિદ્ધુ એ એની પાસેથી એક પિસ્તોલ અને 6 નંબર મળી રહ્યો। એટલે આમ કુલ અમે 6 પિસ્તોલ પકડી છે અને 526 કારતૂસ પકડ્યા છે। જાવેદ સૈયદ, સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ। અગર તમે આ વિડિયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ફોલો કરવાનું ચૂકશો નહીં અને YouTube ઉપર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।